वेलकम टू श्री श्री फूड। आज आप घऊना पोक माथी जादरियू बनावीशु। ते नाना मोटा सौ माटे खूबज हेल्दी छे, तो तेना माटे आ पोक लीधेलो छे। आ पोक जारे घऊं काचा थोड़ा होय त्यारे तेनी डूंडी कापी शेकी अने आ रीते पोक बनावामां आवे छे। ते पोक लीधेलो छे, तो पोकने आ रीते थोड़ो करकरो दळीने तैयार राखेलो छे। तो बे कप पोकनो करकरो लोट लीधेलो छे, एक कप गोळ, एक कप दूध अने एक कप घी। पहेला आपणे लोटमां दूध नाखी अने तेनो धाबो दई देशुं। आ रीते थोड़ू थोड़ू दूध नाखता जाइए अने बधुं ज बराबर मिक्स करी लईए। हम आपणे जरूर प्रमाणे दूध नाखीशुं, हाथथी ज बराबर मिक्स करी लईए। बधा ज लोटमां बराबर दूध आवी जाय ए रीते आपणे बराबर मिक्स करीशुं। बे चमची दूध वधारे એડ કરીએ, ફરી તેમાં 2-3 ચમચી દૂધ એડ કરીએ। આ રીતનું આપણે મોણ દઈને તૈયાર કરી લીધેલું છે। હવે તેને આ રીતે થોડો દબાવી દઈશું। આપણને 1/2 કપ જેટલું દૂધની જરૂરિયાત પડેલી છે। આ રીતે લોટને દબાવીને 1 કલાક રાખી મૂકીશું। હવે તેને ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું। હવે 1 કલાક બાદ જે સાદરિયાની લોટની કણી હોય છે તે આ રીતે દૂધનો ધાબો દેવાથી સરસ પોહી જાય છે। આપણો લોટ તૈયાર છે। હવે આપણે ગોળનો પાયો બનાવી લઈએ। હવે એક કડાઈ લઈ તેમાં આપણે ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ગોળ એડ કરી દઈએ। ગોળ તમને જે પ્રમાણે ગળ્યું પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો। મીડિયમ ગેસ પર ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે મિક્સ કરીશું। આ રીતે મિક્સ કરતા જશું। એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે। અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં। ગોળમાં આ રીતે થોડા ફૂલ આવવા લાગે એટલે તેમાં આપણે જે ચાદરિયાનો લોટ તૈયાર રાખ્યો છે તે લોટ નાખીશું। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ। આ રીતે ગોળ, લોટ અને ઘી બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી એકદમ સ્લો ગેસ પર બધું મિક્સ કરી લઈએ। હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ, નીચે ઉતારી લઈશું। આ રીતે ચાદરિયું બધું સરસ મિક્સ થઈ ગયું છે, અને તમને વધારે ઘી પસંદ હોય તો ઉપરથી ઘી પણ થોડું તમે નાખી શકો છો। અત્યારે આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ। તેને આપણે 1 પ્લેટમાં લઈ લઈએ। હવે 1 ડીશ લઈ તેમાં ચાદરિયું આપણે બધું જ તેમાં નાખીશું। આ રીતે આખી ડીશમાં આપણે બરાબર ચાદરિયું દબાવી દઈશું। હવે થોડું ઠંડુ થાય એટલે તેના પીસ બનાવી લઈએ। તો હવે આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું ચાદરિયું તૈયાર છે। તેને તમે એકલું પણ ખાઈ શકો અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે।